ડીસામાં નાનાજી દેશમુખ ગાર્ડન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે આ ગાર્ડન બંધ કરવાની ચર્ચા નથી, પરંતુ પાલિકાના સદસ્યોએ આજે પાલિકા ચીફ ઓફિસરને દિન 3 માં આ ગાર્ડન શરૂ કરવાની લેખિતમાં ચીમકી આપી છે. અને જો તેમ નહીં થાય તો ગાર્ડનના દેખરેખના અભાવે થઈ રહેલા નુકસાન માટે ચીફ ઓફિસર જવાબદાર બનશે તેવું પણ જણાવ્યું છે. તાજેતરમાં યોજાયેલી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં હવાઈ પિલર નજીક નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનને લોકો માટે ખુલ્લો મૂકવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને પાલિકાના તમામ સભ્યોએ પણ આ બાબતે પોતાની સંમતિ દર્શાવી હતી. પરંતુ જનરલ બોર્ડમાં નાનાજી દેશમુખ ગાર્ડન લાંબો સમય થઈ ગયો હોવા છતાં શરૂ કરવામાં ના આવતા આજે પાલિકાના સદસ્યો ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને માંગ કરી છે કે આગામી સમયમાં જો નાનાજી દેશમુખ ગાર્ડનને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે તો આંદોલન પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે રજૂઆત કરવા આવેલા પાલિકાના સદસ્યોએ પાલિકાના ચીફ ઓફિસરને નાનાજી દેશમુખ ગાર્ડન લોકો માટે ખુલ્લું મૂકવા માટે 3 દિવસની મુદત આપી છે અને જો 3 દિવસમાં તેને ખુલ્લો મૂકવામાં નહીં આવે તો ગાર્ડનને થઈ રહેલા નુકસાનની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે તેવી ચીમકી પણ આપી છે. ડીસામાં 2 વર્ષ અગાઉ હવાઈ પિલર મેદાન નજીક 2.5 કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો. આ ગાર્ડન તૈયાર થયા બાદ જે જગ્યા પર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો હતો તે જગ્યા સરકારી જગ્યા હોવાના લીધે વિવાદમાં ફસાયો હતો અને આ ગાર્ડનને સીલ કરી દેવામાં આવ્યું હતું અને છેલ્લા 2 વર્ષથી આ ગાર્ડન બંધ હોવાના લીધે ગાર્ડનની દેખરેખ ના થતી હોવાના લીધે 2.5 કરોડના ખર્ચે તૈયાર થયેલો નાનાજી દેશમુખ ગાર્ડન બરબાદ થઈ રહ્યો છે. ત્યારે સરકારી નાણાં કે જે પ્રજાના હિત માટે ખર્ચવામાં આવ્યા હતા તેનો પ્રજાને જ લાભ નથી મળી રહ્યો, જેને લઈ આજે ડીસા નગરપાલિકાના સદસ્યો પ્રજા માટે ખર્ચવામાં આવેલા નાણાંનો પ્રજાને લાભ મળી રહે તે માટે ચીફ ઓફિસર સમક્ષ નાનાજી દેશમુખ ગાર્ડનને લોકો માટે 3 દિવસમાં ખુલ્લો કરવાની માંગ કરી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં નાનાજી દેશમુખ ગાર્ડનને રખરખાવના અભાવે જે નુકસાન થશે તે નુકસાન માટે પાલિકાના ચીફ ઓફિસર જવાબદાર રહેશે તેવું લેખિતમાં જણાવ્યું છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પા મેલમાળી આજથી 3 મહિના પહેલાં રજા ઉપર ગયા હતા. એ રીતે એનાથી પાર્ટીએ મને નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ આપ્યો. એ દરમિયાન કોરોનાના મહામારીના કારણે ડીસાની અંદર જે ચાલતા કામો બધા બંધ હતા. એના સિવાય મહામારીના કારણે ખૂબ જ સારી રીતે ડીસા નગરપાલિકાના દરેક સભ્યો અને કર્મચારીનો સાથ અને સહયોગથી ખૂબ જ સારું એવું કામ કર્યું. એના પછી 26 તારીખે જનરલ બોર્ડ હતું, બોર્ડની અંદર જે જૂની માથાકૂટની અંદર પડેલો હતો કે જે બગીચો ડીસાની અંદરનું જેનું હાડ છે અત્યારે એ બગીચો બંધની હાલતમાં પડ્યો હતો અને બળતો હતો. અત્યારે સરકાર અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરાવે છે, ઝાડો વાવરાવે અને એ જ એ રીતે જ આપણો બગીચો જો બળતો હોય એ સારું ન કહેવાય. એને અનુસંધાનમાં અમે લોકોએ 26 તારીખે બગીચો ચાલુ કરવાનું જાહેર બોર્ડની અંદર જનરલ બોર્ડની અંદર ઠરાવ કર્યો અને એની સાર સંભાળ રાખવા માટે નક્કી કર્યું કે બગીચાને ખુલ્લો રાખી અને એની સાર સંભાળ કરવી. 26 તારીખથી આજે 16 તારીખ ને રીતે 15 દિવસ વીતવા છતાંય નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને અમારો ચાર્જ પૂરો થયો પ્રમુખ તરીકેનો. હવે શિલ્પાબેન માળી પાછા ચાર્જમાં છે તો એમને બગીચો ચાલુ કરવા માટેની કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આજે અમે નગરપાલિકાના દરેક ભાજપના સભ્યશ્રીઓ ભેગા થઈ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે બગીચો ટૂંક સમયની અંદર એને ચાલુ કરી સાર સંભાળ કરી એને ચાલુ કરવામાં આવે અને એ ચાલુ કરવામાં નહીં આવે તો 3 દિવસની અંદર અમે આગળની કાર્યવાહી કરશું. સરકારે બગીચો ચાલુ કરવાની તરફેણમાં છે, સરકાર આપણી છે, જનતાની સરકાર છે તો બગીચો ચાલુ કેમ ન કરવો? કોઈ વિવાદમાં વગર આ બગીચો ચાલુ કરવો જોઈએ એવું મારું મત છે. આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો અમે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે સદસ્યોની માંગને પગલે આગામી સમયમાં ડીસા નગરપાલિકા દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનને લોકો માટે ટૂંક સમયમાં જ ખુલ્લો મૂકવામાં આવશે. બગીચો જે નાનાજી દેશમુખ ગાર્ડન જે તૈયાર થયેલો છે તેમાં કેટલાક વિવાદોના લીધે બગીચો અત્યારે બંધ છે અને તાજેતરમાં સામાન્ય સભામાં બગીચો મેન્ટેન કરવા માટે ઠરાવ થયેલો છે તો એ અંગે નિયમસરની કાર્યવાહી અમે કરી શકીએ. સાહેબ, જે સદસ્યો આવેદનપત્ર આપ્યું છે એમાં કહી રહ્યા છે કે 20 દિવસ થયા છતાં આજ સુધી કામ ચાલુ કરવામાં કયા કારણોસર નથી ચાલુ કરવામાં આવ્યું?
ના, એવું નથી, માણસો કામ કરતા હતા, કોઈ કારણસર ફરી પાછા મજૂર નથી આવતા અને આપણે ફરી મજૂરી મળે કામ ચાલુ કરીશું. સાહેબ, જે સદસ્ય અલ્ટિમેટમ આપી છે, કદાચ 3 દિવસમાં કામ ચાલુ કરવામાં નહીં આવે તમે પાલિકામાં પટાગણમાં 3 યોજશો તો એ બાબતે આપશું? ના, એ પણ જે પણ નિયમસરની કાર્યવાહી છે એ બગીચા માટે કરીશું. ડીસા નગરપાલિકા વિસ્તારમાં નાનાજી દેશમુખ બાગ આવેલો છે, જેનો અગાઉ ઘણા સમયથી વિવાદ ચાલે છે. એ વિવાદના અનુસંધાને હમણાં 26/5 રોજ એક જનરલ બોર્ડની બેઠક મળી હતી. એમાં સર્વે સદસ્યોની સંમતિ હતી બગીચાને જાળવણી માટે, બગીચાને પ્રજાના ઉપયોગ માટે ખુલ્લો મૂકવા માટે સૌ સદસ્યોએ સહમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો. જે ઠરાવના અનુસંધાને લગભગ આજે 20 દિવસનો સમય હોવા છતાં પણ એના આગળની કોઈ કાર્યવાહી ચીફ ઓફિસર થકી કરવામાં આવી નથી. એટલે આજે અમે સૌ ભાજપના સદસ્યશ્રીઓએ ભેગા થઈને ચીફ ઓફિસરને એક લેખિત નોટિસ આપી છે. 72 કલાકની અંદર આ બગીચો ચાલુ કરો, બગીચાને કંઈ પણ નુકસાન થશે, બગીચાના ઝાડપાનનું કંઈ પણ નુકસાન થશે એની જવાબદારી એમની રહેશે. નગરપાલિકાના સૌ સદસ્યોએ સહમતિથી આ ઠરાવ કરીને એમને આપી દીધો છે. ઠરાવની કોપી નંબર સાથે અમે રજૂઆત કરી છે. 72 કલાકની અંદર એમને જો ચાલુ કરવો ન બગીચો તો અમારે એની પાછી આગળની કાર્યવાહી કરવી પડશે.